પ્રકરણ ત્રણ પૃથ્વીની આંતરિક સંરચના પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાયો પૃથ્વી સપાટીનું આ ઘન આવરણ ભૂ કવચ તરીકે ઓળખાય છે પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું આપણા માટે સંભવિત નથી કારણ કે તેનું પેટાળ અત્યંત ગરમ છે પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થો અને ભૂદ્રવ્યો બહાર ફેંકે છે સુનામીની લહેરો શા માટે પેદા થાય છે શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે તો આવો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યોને જાણીએ ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત સોર્સીસ ઓફ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ટિરિયર પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર ઊંડે છે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપને નિહાળવું શક્ય નથી પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી અત પૃથ્વીનો આંતરિક ભાગ દ્રશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે તેમ છતાં આ જાણકારીનો કેટલો ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે એક પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે ડિરેક્ટ સોસિસ ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોત છે એક ઊંડી ખીણો તથા ખનીજ તેલ મેળવવા કરેલા ઊંડા શાર બે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે આ સોનાની ખાણ લગભગ ચાર કિલોમીટર ઊંડાઈ ધરાવે છે ખનીજ તેલ શોધવા માટે ખોદવામાં આવેલા કુવાની ઊંડાઈ આઠ કિલોમીટરથી વધુ નથી આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં બાર કિલોમીટર ઊંડાઈ સુધી શારકામ થઈ શક્યું છે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય છે ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે પ્રસ્ફોટન સમયે નીકળતો લાવા રસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર આવ્યો છે બે પરોક્ષ સ્ત્રોત ઇન્ડિરેક્ટ સોર્સિસ ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતીઓ આ પ્રમાણે છે એક ઘનતા ડેનિસ્ટી પર આધારિત સાબિતીઓ બે દબાણ પ્રેશર પર આધારિત સાબિતીઓ ત્રણ તાપમાન ટેમ્પરેચર પર આધારિત સાબિતીઓ ચાર ઉલ્કાઓ મેચ્યોરિટીઝ પર આધારિત સાબિતીઓ પાંચ ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિએશન પર આધારિત સાબિતીઓ છ ચુંબકીય સર્વેક્ષણો મેગ્નેટિક સર્વેસ પર આધારિત સાબિતીઓ સાત ભૂકંપીય તરંગો સિસ્મિક એક્ટિવિટીઝ પર આધારિત સાબિતીઓ એક ઘનતા પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા બે પોઈન્ટ સાત ગ્રામ ઘનસમી છે જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ ગ્રામ ઘનસ્યમી છે તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે અગિયારથી બાર ગ્રામ સેમી છે પૃથ્વીની ઘનતા સત્તરસો ચુમ્મોતેરમાં પહેલીવાર માપવામાં આવી હતી ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે બે દબાણ પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેનું ઘનતાનું પ્રમાણ વધે છે ત્રણ તાપમાન સામાન્ય રીતે પ્રત્યેક બત્રીસ મીટરની ઊંડાઈએ તાપમાન એક અંશ સેલ્શિયસ વધે છે આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન દસ હજાર અંશ સેલ્શિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા ગરમ પાણીના જરા અને ફુવારા પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે ચાર ઉલ્કાઓ અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ સૌર પરિવારની સભ્ય છે પાંચ ગુરુત્વાકર્ષણ પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુભવૃત્ત કરતાં વધુ છે વિષુભવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો કરતાં એકંદરે ઓછું લાગે છે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે આમ પૃથ્વીની આંતરિક રચનાની સમજ પ્રાપ્ત થાય છે છ ચુંબકીય સર્વેક્ષણો ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થયું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂ પદાર્થોનું વિતરણ અસમાન છે સાત ભૂકંપીય મોજા ભૂકંપ આલેખક દ્વારા ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે એક પ્રાથમિક મોજા બે દ્વિતીયક મોજા અને ત્રણ પૃષ્ઠીય મોજા આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે આ માહિતીના આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પાડ્યા છે એક મૃદાવરણ બે મિશ્રાવરણ અને ત્રણ ભૂગર્ભ ભૂગર્ભના બે પેટા વિભાગ પાડ્યા છે એક બાહ્ય ભૂગર્ભ અને બે આંતરિક ભૂગર્ભ એક મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર આ આવરણ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે તેને મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ તેત્રીસ કિલોમીટરની જાળાઈ ધરાવે છે ભૂમિખંડોની નીચે તેની જાડાઈ ત્રીસ કિલોમીટર સુધી અને મહાસાગરોની નીચે તેની જાડાઈ પાંચ કિલોમીટર છે મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે સિત્તેર કિલોમીટર છે પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે આ સ્તરના નીચેના વિસ્તારના બે પેટા વિભાગ પડે છે એક ભૂકવચ અને બે ભૂરસ શિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકોનો બનેલો છે તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે આ સ્તરની સરેરાશ ઘનતા બે પોઈન્ટ પંચોતેરથી બે પોઈન્ટ નેવું ની છે ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે સિયાલની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ નામના તત્વો વિશેષ છે તેથી સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે બે અક્ષરો એસઆઈ અને એમએ પરથી આ સ્તર સાઈમા તરીકે ઓળખાય છે તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે એમાં ખડકોની ઘનતા આશરે બે પોઈન્ટ નવથી ચાર પોઈન્ટ સાત છે આ સ્તરની ઊંડાઈ આશરે એક હજાર કિલોમીટર છે સિયાલ અને સાયમાના સ્તરો માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે ભૂમિખંડોમાં સાયમાના આવરણ પર સિયાલનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે પરંતુ સમુદ્રો અને મહાસાગરોના ઊંડા ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવાના ઘર જોવા મળે છે આ લાવા જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી ઉપર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલા છે ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે બે મિશ્રાવરણ મૃદાવરણની નીચે આવેલા આ આવરણની જાડાઈ ઓગણત્રીસો કિલોમીટર છે તે મિશ્ર ખનિજ દ્રવ્યોનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહે છે મેન્ટલની શરૂઆતનું પડ એસ્થેનોસ્ફિયર કહેવાય છે તેની જાડાઈ આશરે સાતસો કિલોમીટર છે આ સ્તરમાં લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ઘંટા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં છે અહીં પદાર્થો મેઘમાં સ્વરૂપમાં છે આ એસ્થેનોફિયર પર ભૂકવચ તરે છે ત્રણ ભૂગર્ભ મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે ભૂગર્ભનો વિસ્તાર આશરે ની કિલોમીટરની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર એટલે કે છ હજાર ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી છે આ સ્તરમાં નિકલ અને લોહ ખનીજ દ્રવ્યો મુખ્ય છે આ સ્તરના બે ઉપવિભાગ છે એક આંતરિક ભૂગર્ભ અને બે બાહ્ય ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ ગણ કરીને તરલ અને અર્ધતરલ અવસ્થામાં છે જેની ઘનતા આશરે પાંચ છે આંતરિક ભૂગર્ભને નિફે કહેવામાં આવે છે અહીંની ઘનતા લગભગ તેર ગ્રામ ઘન સેમી છે જે અતિ દબાણ સૂચવે છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચુંબકીય બળ અને તેનો સ્થિરતાનો ગુણ આ ધાતુપિંડ અને ભૂગર્ભને આભારી છે